પાદરાની શાસ્ત્રીપોળ વિસ્તારમાં ગટરની લાઇન નાખવાની ધીમી ગતિના કારણે કામ થતાં રહીશો પરેશાન થઈ ગયા છે. પાદરા નગર બોર્ડ નંબરના 4માં આવેલા શાસ્ત્રીપોળ વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ગટરની લાઇન ખોદવાથી અવરજવર માટે અને ભારે તકલીફ પડી રહી છે. સ્કૂલ જતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલી જોવા મળી રહી છે, ત્યારે ધીમી ગતિથી કામના કારણે ગંદકીથી અનેક લોકો બીમાર પણ પડી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખાડામાં રખડતી ગાયો પણ પડી જાય છે, જ્યારે આડેધડ ખોદકામ દરમિયાન અનેક રહીશોના પીવાના પાણીની લાઇન પણ તૂટી ગઈ હતી, જેથી રહીશોને પીવાનું પાણી પણ હવે બંધ થઈ ગયું છે. ત્યારે રહીશોએ જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટ 1 કે 2 કામદાર મોકલે છે, જેથી કામ થતું નથી અને છેલ્લા 1 મહિનાથી રહીશો પરેશાન થઈ ગયા છે. અને મારે 5,000 રૂપિયા ખર્ચો થઈ ગયો છે અને હું નોકરી કરું છું બજારમાં. મારો 5,000 પગાર છે એ ટોટલ વાપરી ગયો છે. તકલીફમાં થયા જ હતી. મારો ભત્રીજો છે, એને બી 15 દિવસથી લારી બંધ જ છે. કેટલા દિવસથી તમારો ધંધો બંધ છે? 15 દિવસ ચાલુ થયું, ચાંદો બંધ છે. પાણી ભરે રહે છે. હું મેં ઘણી વાર રજૂઆત કરી છે, પણ આ લોકો અમુક વાર ટોટો નાખે છે, અમુક વાર બંધ રાખે છે. તો મેં તો આજે એવું કહી દીધું, છેલ્લે વાર નહીં આવે તો હું આ ગટર પૂરી દઈશ. તમે કયા એરિયામાં રહો છો? તમારે શું સમસ્યા છે? આ ગટરનું કંઈ સમસ્યા છે આગળની, કે જે એનું લાઇન આખી અહીંયા કુંડીનું હલવામાં આવે છે લોકો, એના માટે આખા રોડની લાઇન તોડી છે. તો 17-1 થી ચાલુ કરેલું છે કામ, એટલે પંપ તૈનું અધૂરું મૂકીને આ અમારા વિસ્તારમાં આ પાછું તોડ્યું છે. 15 દિવસની આની આ પરિસ્થિતિ છે. હવે પીવાનું પાણી તમારે આવે છે કે નહીં? એના પીવાનું પાણી આવે, અમુકને નહીં આવતું. એટલે અમુક જણના કનેક્શન તૂટી ગયા છે? અમુકના કનેક્શન તૂટી ગયા છે, ગટર લાઇન ખોદવામાં તૂટી ગયા છે. બરાબર. તો પછી તમારે આ લોકોને અવર જવરનો કેવું થાય? તમે જાઓ, અવર જવરમાં બહુ મુશ્કેલી છે. અહીંયા ધંધો નહીં કરી શકતા. આ બીજું કે નાના છોકરાઓ સ્કૂલે જતા હોય છે, આવતા હોય છે, એમને તકલીફ પડે છે. આજે કોઈ બીમાર થઈ ગયો તો 108 કેવી રીતના લાવી, એ મોટી સમસ્યા હોય પંચાયત જોડે. ને છોકરાનું ટ્યુશન ક્લાસ છે અહીંયા ચાલે છે, તો એ લોકો કેવી રીતે અવર જવર કરે? બધા એ બધા આવી રીતના આટલી અબજે બેઠીને જાય છે અને આવે છે, અડધા ટ્યુશન નથી આવતા. તમે નગરપાલિકાને રજૂઆત કરી હતી? નગરપાલિકાને રજૂઆત કરેલી છે આ બધી, પણ એ નથી આવતા એ લોકો. હા, એ કોઈ આ કોન્ટ્રાક્ટર જો ને, એ રીતના કોન્ટ્રાક્ટર અઢી દિવસથી આવતા નહીં અહીંયા. 2.5 દિવસથી કામ તમારું ટોટલી બંધ છે? ફોન કર્યા કરે આ લોકો, પણ તો બધું માથા ઉતરતું થાય. ચંદ્રિકાબેન નિખિલભાઈ છે, શાસ્ત્રીપોળમાં અમે રહીએ છીએ અને આ કેટલા દિવસથી આવું ચાલી રહ્યું છે. તો જઈને ઉપયોગ લાવવાનો સી રીતના? આવા જવાની કેટલી બધી તકલીફ થાય. આ છોકરાઓ કિચડમાં પડી જાય છે અને જાનવરો કેટલા 2-3 પડી ગયા. હવે એનું કરવાનું અને કળવાનું કેવી રીતે?